સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. આજે આપણે સિદ્ધિવિનાયક મંદિર, જે મહેમદાવાદમાં આવેલું છે, એ સ્થળની મુલાકાતે જઈશું. કહેવાય છે કે આ મંદિર ભારત નહીં પણ એશિયાનું સૌથી મોટું મંદિર છે. તો આવો આપણે મંદિરની મુલાકાત લઈએ. તો અહીં આપણે કેવી રીતે પહોંચી શકીએ? આ મંદિર અમદાવાદથી 30 કિલોમીટર, નડિયાદથી 21 કિલોમીટર અને વડોદરાથી 82 કિલોમીટર અને ગાંધીનગરથી 54 કિલોમીટરના અંતરે મહેમદાવાદમાં આવેલું છે. અહીં વિશાળ પાર્કિંગની સુવિધા પણ તમે જોઈ શકો છો કે જ્યાં 50 બસ અને 500થી પણ વધારે કાર પાર્ક કરી શકાય તેવી સરસ મજાની જગ્યા અહીં તમને મળી રહેશે. મંદિરમાં પ્રવેશતા પહેલાં જ જમણી બાજુ પગરખાઘર અને ડાબી બાજુ પ્રસાદઘર આવેલું છે, જ્યાંથી તમે લાડુનો પ્રસાદ લઈ શકો છો. મંદિરમાં પ્રવેશ કરતા તમને એક સરસ મજાનું ગાર્ડન જોવા મળશે. આ એશિયાનું સૌથી મોટું મંદિર છે, જેની ઊંચાઈ 71 ફીટ, લંબાઈ 120 ફીટ અને પહોળાઈ 84 ફીટ છે. આ મંદિરના નિર્માણમાં લગભગ 2 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. અને આ મંદિર 3 માળનું છે. આ મંદિર બહારથી જોતા જ જાણે કે ગણપતિ દાદાનું મુખ હોય એવો આકાર આપી અને બનાવવામાં આવ્યું છે. અને આ મંદિર જાણે કે મોટો પથ્થર પર્વત કોતરી અને બનાવવામાં આવ્યું હોય તેવું આપણને લાગે છે. આ મંદિરના નિર્માણના પ્રેરણા મૂર્તિ એવા ડાહીબા, જેમણે મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિરની અખંડ જ્યોત અહીં લાવી આ મંદિરનું નિર્માણ કરવાની પ્રેરણા આપી હતી, જે અખંડ જ્યોત આજે પણ અહીં પ્રજ્વલિત છે. અહીં મંદિરના પગથિયા ચડતા જ આપણને જાણે કે કોઈ ગુફામાં આવી ગયા હોય તેવો અનુભવ થાય છે. અહીં તમે શિવલિંગ જોઈ શકો છો, જે 1,21,000 રુદ્રાક્ષથી બનાવવામાં આવ્યું છે. અહીં અર્બુદા માતાનું મંદિર પણ આવેલું છે. વિશ્વમાં જેટલા પણ ગણપતિ મંદિર છે તેની પ્રતિકૃતિ રૂપે મંદિર બનાવેલા છે. અહીં
અનાજનો ઊંધો સાથિયો કરી માનતા રાખવામાં આવે છે અને એ માનતા જ્યારે પૂરી થાય ત્યારે સીધો સાથિયો બનાવી માનતા પૂરી કરવામાં આવે છે। અહીં સિક્કા ચોટાડી પોતાની મનોકામના પૂર્ણ કરે છે। અહીં તમે તુલાદાનનું મહત્વ પણ જોઈ શકો છો કે અહીંયા 12 વર્ષથી નાના બાળકોને એક તુલામાં બેસાડી અને સામેની તુલામાં મિષ્ટાન, રજત, અનાજ વગેરે મૂકી તેનું દાન કરવામાં આવે છે અને કહેવાય છે કે આ દાન કરવાથી બાળકની અભ્યાસની કારકિર્દી સારી રહે છે। અહીં તમે ફૂડ કોર્ટ પણ જોઈ શકો છો જ્યાં તમે અલગ અલગ નાસ્તાની મજા માણી શકો છો। અને એની જ બાજુમાં બાળકો પણ સરસ મજાનું એન્જોય કરી શકે તેવી ઘણી બધી રાઇડ્સ આવેલી છે। તો તમે પણ આ મંદિરની મુલાકાત જરૂરથી લેજો અને તમારો અનુભવ અમારી સાથે શેર કરજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।